હેલો ફ્રેન્ડ, એજ્યુકેશન ઇઝ માય ગોલ યુટ્યુબ ચેનલમાં હું અનિલ ડેરવાળિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યકાર નાનાલાલનો પરિચય લેવાના છે. ગુજરાતી ભાષાના સારા એવા સાહિત્યકાર છે. સાથે સાથે મિત્રો, મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એવા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, નાનાલાલનો પરિચય લે, કવિ નાનાલાલ નર્મદ યુગના મહાન ગુજરાતી સાહિત્યકાર હતા. તેમના પિતાનું નામ દલપતરામ હતું અને દલપતરામ પણ ગુજરાતી ભાષાના એક મહાન સાહિત્યકાર હતા. નાનાલાલ ગુજરાતી ભાષામાં ડોલન શૈલીના જનક ગણવામાં આવે છે, એટલે કે ડોલન શૈલીના પિતા ગણવામાં આવે છે. કવિ નાનાલાલનો જન્મ 16 માર્ચ 1877 રોજ અમદાવાદમાં થયો હતો. નાનાલાલની મૂળ અટક કવિ નહીં પણ ત્રિવેદી હતી. નાનાલાલ તત્વજ્ઞાન વિષય સાથે BA અને ઇતિહાસ વિષય સાથે MA થયા હતા. નાનાલાલે રાજકોટમાં રાજકુમાર કોલેજમાં અધ્યાપક તરીકે પણ કામ કરેલું છે. રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી પણ નાનાલાલે બજાવેલી છે. નાનાલાલ ગાંધીજીની 50મી જન્મ જયંતિ સમયે ગુજરાતનો તપસ્વી રચના ગાંધીજીને અર્પણ કરી હતી. નાનાલાલનું અવસાન 9 જાન્યુઆરી 1946 રોજ અમદાવાદ ખાતે થયું હતું. નાનાલાલના કાવ્ય સંગ્રહો જોઈએ, કેટલાક કાવ્યો નાના નાના રાસ, ગીત મંજરી, ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ, ભજનાવલી, મહેરામણના મોતી, સોહાગણ, પાનેતર વગેરે. નાનાલાલના જે નાટ્ય સંગ્રહો છે તે ઇન્દુકુમાર, પ્રેમકુંજ, ગોપિકા, પુણ્યકંથા, અજીત અને અજીતા, અમરવેલ, જયા જયંત, વિશ્વગીતા, સંઘમિત્રા. નાનાલાલ માટે મિત્રો, ભારત સરકારે 16 માર્ચ 1978 રોજ તેમના નામની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નાનાલાલ ગુજરાતી ભાષાના મહાકવિ ગણવામાં આવે છે અને સાથે સાથે નાનાલાલનું ઉપનામ પ્રેમ ભક્તિ હતું. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.